મિત્રો, સામાયિક મૂલ્યાંકન કસોટી 2020, તારીખ છે 29/7/2020, ધોરણ 8, ગણિત. એની અંદર મિત્રો પહેલો પ્રશ્ન આપ્યો છે, x+3=5, તો એક્સની કિંમત કેટલી? એમાં 3 છે, એને આપણે આ બાજુ લેવાના છે. 3ને પ્લસ 3ને આ બાજુ લઈએ એટલે શું થાય? માઇનસ. માટે x=5-3, માટે x=5માંથી 3 છે એટલે કેટલા વધશે? 2. હવે બીજો પ્રશ્ન આપ્યો છે, -8/5+x=2/5. તો આપણે -8/5 છે ને આપણે આ બાજુ લઈએ અને આ બાજુ લઈએ, તો માટે આવું થાય x=2/5-8, આ છે એ આ બાજુ આવશે એટલે -8/5. માટે x=લસા કેટલો લેવાનો થાય મિત્રો? 5. 2/5 છે એટલે કોઈને ગુણવા નહીં પડે. 2+8=10/5. માટે આપણે છેદ ઉડાડીએ તો 5, 2, 10, 5, 5 ઉડશે. માટે x=2. 5 ઉડે એટલે x=2. અહીંયા 1.2=y/10, તો વાયની કિંમત કેટલી? તો એ 10 ભાગાકારમાં છે ને આપણે ગુણાકારમાં મોકલીએ. માટે y=1.2×10. અહીંયા મિત્રો આપણે પોઈન્ટ કાઢવું હોય તો 12/10×10, 10 કેન્સલ. માટે y કેટલા મળશે આપણને મિત્રો? 12. ત્યાર પછી પ્રશ્ન 2 આપ્યો છે, નીચેના દાખલા ગણો. એની અંદર 3x-5=3x. માટે આપણે આ -x છે ને આપણે આ બાજુ લઈએ અને -5 છે ને આપણે આ બાજુ લઈએ, અને -x છે ને આપણે આ બાજુ લઈએ, તો 3x-x છે આ બાજુ આવશે એટલે -x. આ 3, આ -5 છે આ બાજુ આવશે એટલે -5. અહીંયા 3x-x છે એટલે 2x, અને 3-5 એટલે 8. માટે x=2 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં જાય. x=8/2, માટે x=2 કેટલા થાય મિત્રો? 4. ત્યાર પછી આપણે બીજો દાખલો આપ્યો છે, x=3+5/9=2x/3. તો આ -x/3 છે ને આપણે આ બાજુ લઈએ તો અહીંયા વધશે. માટે 5/9 વધશે, આ 2x/3. આ વત્તા છે ને આપણે આ બાજુ લઈએ એટલે -x/3. માટે 5/9 એમનું અહીંયા 3 લસા, 2 હરખા છે, કોઈને ગુણવું નહીં પડે એટલે 2x-x. માટે 5/9, 2x-x જાય એટલે 1/3. આ 3 ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય. માટે 5×3/9 વધશે 9. આ 3 ગુણાકારમાં જાય બરાબર x. અહીં છેદ ઉડાડીએ, 3×3=9, આ 3×3 ઉઠશે. માટે x=5/3. પછી આપણી પાસે પ્રશ્ન 3 છે, એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય તો a+b=b+a એ કયો ગુણધર્મ દર્શાવે છે? તો અહીંયા મિત્રો ફર્સ્ટ લખ્યું છે a+b, પછી ક્રમ બદલાયો છે b+a, અને વચ્ચે સરવાળા છે. તો અહીંયા સરવાળાનો ગુણધર્મ દર્શાવે છે. હવે 8/5 પછી ખાલી જગ્યા છે, બરાબર 1 જવાબ આપ્યો. તો 8/5 છે એનો વ્યસ્ત સાથે ગુણાકાર કરો. 5/8, આ 5-5 કેન્સલ થાય, 8-8 કેન્સલ થાય એટલે કેટલા વધશે? 1. તો ખાલી જગ્યામાં આવશે 5/8. જૂથના નિયમનું પાલન ન થતું હોય તેવું ઉદાહરણ આપો. તો અહીં આપણે એક ઉદાહરણ લખીએ, 3/5-2/5-1/5. આપણે એક જૂથ બનાવ્યું, એનું આપણે સાદરૂપ દઈએ તો 3/5-5=5, 2-1 એટલે અહીંયા 3/5-2માંથી 1 જેટલી 1/5. આનું સાદરૂપ દઈએ તો નીચે આવશે 5, 3-1=2/5. તો આપણને એક આ સાદરૂપ મળ્યું. હવે આપણે જૂથ ફેરવી નાખીએ, એટલે પહેલાં બેનું જૂથ બનાવીએ. 3/5-2/5 અને 1/5ને આપણે 12 જવા દઈએ. હવે આ પહેલાં બેનું જૂથ છે, આપણે એનો હિસાબ કરીએ તો 5 લસા આવશે 3-2 અને -1/5. 3માંથી 2 જાય એટલે 1/5, 1/5. 1/5, 1/5 એટલે કેટલા વધશે? 0. તો અહીંયા પહેલાં જૂથનો જવાબ આવ્યો 2/5, અને બીજા જૂથનો જવાબ આવ્યો 0.
તો અહીંયા આપણે જૂથના નિયમનું પાલન ન થતું એવું ઉદાહરણ છે. આ ઉદાહરણ લખી શકો તમે, અહીંયા જૂથના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી આપ્યું છે 8/5 અને 7/3 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. તો 8/5 અને 7/3 વચ્ચેની 3 સમય સંખ્યા લખવાની છે. તો આપણે પહેલાં તો મિત્રોને છેદ હરખા કરવા જોઈએ, 8/5 અને બીજી આપી છે 7/3. તો અહીંયા ગુણાકાર નાખીએ, અહીંયા આપણે 2/ આડાવડા, અહીંયા 5 છે તો એને 3 વડે ગુણીએ, અને 3 છે તો આપણે એને 5 વડે ગુણીએ. તો આને 3 વડે ઉપર નીચે ગુણી નાખીએ અને 5 વડે ઉપર નીચે ગુણી નાખીએ. 8 × 3 = 24, નીચે આવશે 3 × 5 = 15, અહીંયા 15 અને 7 × 5 = 35. તો હવે મિત્રો આપણને સંખ્યા મળી ગઈ 24/15 ને 35/15, એની વચ્ચે આવતી સંખ્યા. તો આપણે લખીએ કે 25/15, 26/15, 27/15, એમ ક્યાં સુધી લખી શકશું? છેલ્લે 34/15. તો આપણને 3 સમય સંખ્યા પૂછી છે તો આપણે 3 લખી શકો તમે. ત્યાર પછી મિત્રો આપણી પાસે દાખલો છે પ્રશ્ન 4નો બીજો. 2/3 અને 1/3ની વચ્ચે 2 સમય સંખ્યાઓ લખો. તો આની વચ્ચે આવતી આપણે 2 સમય સંખ્યા લખવાની છે. તો આપણે શું કરશું, અહીંયા 2/3 હરખા છે, 2/3 અને 1/3, 2/3 હરખા હોય તેની વચ્ચે આપણે સમય સંખ્યા છે મેળવી, એના કરતાં આપણે મોટી સંખ્યા વડે, માનો કે આપણે અહીંયા 3 વડે ઉપર નીચે ગુણી નાખીએ, બરાબર છે, ઉપર નીચે 3 વડે ગુણી. તો અહીંયા -3 × 2 = 6, નીચે 3 × 3 = 9, અહીંયા આપણે 3 × 3 = 9 - 3. હવે આની વચ્ચે આપણે સંખ્યા મળી જાય તો કે 4/9, 5/9 અને 6/9, એ તો આપણી છે એટલે આપણને 2 સમય સંખ્યા પૂછી છે. તો આપણને આ 2 સમય સંખ્યા મળી જાય, 2/3 અને 1/2 વચ્ચેની સમય સંખ્યા છે. તો આ રીતે આપણને 2 સમય સંખ્યા મળી જાય. પ્રશ્ન 5નો પહેલો. રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો હાલની ઉંમર શોધો. એટલે આપણે રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 5/7, 5:7. આપણે અહીંયા એક્સ મૂકી દઈએ એટલે મહેશની ઉંમર 5x અને રમેશની ઉંમર 5x અને મહેશની ઉંમર 7x થાય. હવે આપણને 4 વર્ષ પછી રમેશ અને મહેશ એની ઉંમર કેટલી થાય? તો કે 5x હતી, એમાં 4 વર્ષ ઉમેરવાના થાય, અને મહેશની હતી 7x, એમાં કેટલા વર્ષ નાખવાના થાય? 4. તો આ 4 વર્ષ પછીની ઉંમર થઈ, આની હાલની ઉંમર થઈ 5x/7x. હવે 4 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર આપ્યો છે તો કે 4 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર છે 3/4, માટે ગુણોત્તર 3/4 છે. તો અહીંયા આ મહેશ રમેશની ઉંમર અને આ છેદમાં મહેશની ઉંમર એનો ગુણોત્તર છે 3/4. હવે આપણે એને ચોકડી ગુણાકાર કરી નાખીએ, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે. 4×5x+4=3, 7x+4. અહીંયા આપણે ગુણાકાર કરીએ માટે 4×5=20x, 4નો અંદર ગુણાકાર ચોકે 16, અહીંયા 3નો અંદર ગુણાકાર 7×3=21 ને 3×4=12. હવે આ +20 છે ને આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ થાય, અને 12ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે 16 − 12 = 21x + 20x. માટે 21માંથી 20 જેટલે કેટલા વધશે? 1, અને 16માંથી 12 જેટલે 4. હવે આપણે એ ધાર્યું હતું કે રમેશની ઉંમર 5x હતી, તો અહીંયા આપણે એક્સ મેળા 4, 5×4 એટલે કેટલી થાય? 20 વર્ષ. અને મહેશની ઉંમર અહીંયા આપણે 7x હતું એટલે 7×4, 7×4=28 વર્ષ. તો આ રીતની રમેશની ઉંમર હાલની 20 વર્ષ થાય અને મહેશની ઉંમર 28 વર્ષ થાય. અહીંયા આપણને પ્રશ્ન 5નો બીજો પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન 5નો બીજો. 9/3 ગુણિતનો સરવાળો 81 હોય તો આ ગુણિત શોધો. હવે 9/3 ગુણિત એટલે 9ના પણ આવતી સંખ્યા, 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27. એટલે ધારો કે 9નો પ્રથમ
ગુણિત એક્સ છે, બરાબર છે? તો બીજો ગુણિત એટલે નવ નવ વધારો, નવ નવ અઢાર સત્યાવીસ, એટલે પ્રથમ ગુણિત એક્સ થયો તો બીજો ગુણિત એક્સ વત્તા નવ અને ત્રીજો ગુણિત એક્સ વત્તા અઢાર. તો આ બધાનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? તો કે 81. માટે ત્રણેયનો સરવાળો 81 છે. માટે એક્સ વત્તા નવ અને એક્સ વત્તા અઢાર બરાબર કેટલા થાય મિત્રો? 81. આ એક વખત એક્સ, બે વખત અને ત્રણ વખત એટલે 3x. નવમાં અઢારના કેટલા કેટલા થાય? 27 અને આ બાજુ 81. માટે એક્સ 3x બરાબર, આ પ્લસ 27 છે ને આપણે આ બાજુ લઈએ તો અહીંયા થાય માઇનસ 27. માટે 3x બરાબર 27માંથી આપણે 81માંથી 27 બાદ કરવાનું છે, 81માંથી આપણે 27 કાઢવાનું છે. એટલે 11માંથી 7 જાય એટલે 4, અહીંયાથી ગયા 7, 7માંથી 2 જાય એટલે 5, 54. માટે એક્સ બરાબર 54/3. માટે એક્સ બરાબર 18. તો આપણને ગુણિત પૂછ્યો તો આ ગુણિત શોધો તો એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? 18.